મારા મારી અનુકૂળતા પ્રમાણે મેં 2,50,000 રૂપિયા જાહેર કર્યા છે ગ્લોબલ કચ્છને દાન આપવા માટે. હવે યુએસએમાં લગભગ 2,000 ફેમિલી છે અને એનો કચ્છી ફેમિલી છે, અને કોજેન જે સંસ્થા છે આખા અમેરિકાની કચ્છીઓની, એમાં હું બોર્ડ મેમ્બર રહી શક્યો છું. અને કન્વેન્શનની જે કમિટી છે, કન્વેન્શન ત્યાં દર 2 વર્ષે થતા હતા, પણ હમણાં 3-4 વર્ષથી નથી થયા. તો હવે કન્વેન્શન થશે ત્યારે મારી ઈચ્છા છે કે હું મયંકભાઈને ત્યાં બોલાવું અને આ ગ્લોબલ કચ્છ વિશે સમજાવે. અને જો 2,000 ફેમિલી દરેક 2,50,000 આપે તો 50 કરોડ રૂપિયા આવી શકે અમેરિકાથી. તો એવી મારી કોશિશ રહેશે. અને એનો મારો પાણીનો વિષય ઘણા વર્ષોથી છે. ઈસવીસન 2000માં શ્રી કાંતિસેન શ્રોફ અમેરિકા આવેલા ત્યારે હું એમને મળેલો. અમારું એક કન્વેન્શન હતું કોજૈનનું, તો ત્યાં સુવેનિયરમાં મેં એક આર્ટિકલ લખેલો, સોલિડ વોટર, એટલે પાણીને કેવી રીતે ઘન સ્વરૂપ આપી શકાય અને કેવી રીતે લીકેજ વગર ટ્રાન્સપોર્ટ કરી શકાય. તો એ એમને બહુ જ ગમેલું. અને પછી પાછળથી મેં એમાં ઇન્ટરેસ્ટ વધારે કર્યો અને આજે તમને ખબર હશે, સુપર એબ્સોર્બન્ટ પોલીમર કહેવાય, એ ડાયપરમાં વપરાય છે. એટલે 1 ગ્રામ લગભગ 600 ગ્રામ પાણી શોષી શકે. પણ હવે નવી સંશોધન થયું છે, એમાં 2,000 ગ્રામ 1 ગ્રામ પોલીમર 2,000 ગ્રામ શોષી શકે. અને એના ઉપર મારું સંશોધન ચાલુ છે. અને જે ડાયપરમાં વપરાય છે એ 300 થી 400 કે 600 રૂપિયા કિલો હોય, અને મારા સંશોધન પ્રમાણે જે બનશે એમાં 40 થી 50% માટી હશે, કચ્છની માટી બેન્ટોનાઇટ, અને એ 100 થી 150 રૂપિયા પર કિલો મટીરિયલ બની શકશે. એવી મારી સંસ્થા એ ચાલુ છે. અને બસ એટલું કહીને હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.